अमदावादना सीटीएम विस्तारना ओडाना आवासमां गंदु पाणी आवतु होवानी फरियाद। छेल्ला दोढ महिनाथी नळमां गंदु अने केमिकलयुक्त पाणी आवता रहीशोने चामडीना रोगो थयानो आक्षेप। अनेकवार फरियाद करी होवा छतां समस्यानुं कोई निराकरण नहीं। पाणी खाताना अधिकारीओ उद्दत जवाब आपता होवानो पण आरोप। अमदावाद ट्राफिक विभाग में नवा 700 जेटला टीआरबी जवान की भर्ती प्रक्रिया शुरू। बे महीना में ड्यूटी पर गैररीति आचरता होवानी फरियाद थी 734 टीआरबी जवान कराया था सस्पेंड। अमदावाद में 200 जेटला ट्राफिक पुलिस बूथ बनावाशे। बेलसेड़िया खाद्य पदार्थों बनावता और वेचता वेपारियों सामे फूड टेस्टिंग वाहन कार्यरत कराई। मोबाइल वाहन स्थल पर ज करशे खाद्य चीजों की चकासणी। अमदावादना विशाला नजीक अतरंगी पोर्ट रेस्टोरेंटना भोजनमां जीवड़ू निकळ्यानो आक्षेप। ग्राहके रेस्टोरेंट अने मनपाने आरोग्य शाखाने जाण करी साथे रेस्टोरेंट सामे पगला लेवा पण मांग करी। कोरोनानो कहर शांत थता अमदावादना तमाम रेलवे स्टेशन पर प्लेटफॉर्म टिकिटनी किंमत घटाड़ाई। एप्रिल 2022 थी शहेरना तमाम स्टेशनो पर प्लेटफॉर्म टिकिट 30 थी घटाड़ीने 10 रूपया कराई। राजकोट मनपाए एडवांस वेरो भरनार करदाता माटे वळतर योजनानो कर्यो प्रारंभ। 7 एप्रिल थी 31 मे सुधी एडवांस वेरो भरनार ने 10% वळतर अपाशे अने महिला मिलकत धारकोने 15% वळतर अपाशे। 1 થી 30 જૂન સુધી વેરા ભરનાર ને 5% અને મહિલા કરદાતાને 10% વળતર। રાજકોટના ગોંડલમાં રામજી મંદિર ખાતે 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞનું આયોજન। 13 એપ્રિલ સુધી સતત યોજાશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો। જલયાત્રાનું પણ કરાયું આયોજન જેમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર। સંત ભંડારો બ્રહ્મચુર્યાસી અને શિષ્ટ ભંડારાનું પણ કરાયું આયોજન। સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકને હાઈકોર્ટે ફટકારી નોટિસ। આયુષ ઓકે ખાનગી શાળાઓને બાળકોની ફીને લઈને પરિપત્ર જાહેર કર્યો હતો। ફી અંગે પરિપત્ર જારી કરવા કલેક્ટરની સત્તાને હાઈકોર્ટમાં પડકારી હાઈકોર્ટે સુરત જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવ્યું। સુરતમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સભ્યો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ। પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ એસીબીમાં રજૂઆત કરી કોન્ટ્રાક્ટની વિવાદિત ફાઇલ પણ ઝોનમાંથી ગુમ થયાનો કોંગ્રેસનો દાવો। સુરતના 84 તાલુકામાં ઉબેર ગામે ચાલતા ગેરકાયદેસર ઝીંગાના તળાવો પર તંત્રની દવાઈ। 75 જેટલા ઝીંગા તળાવો બંધ કરીને તે માટે વપરાતા સાધનો જપ્ત કરાયા છે। સતત 10 કલાક સુધી કાર્યવાહી ચાલી। જૂનાગઢમાં કેશોદના અજાબ ગામે વીજ કરંટ લાગવાથી એક ખેડૂત ઇજાગ્રસ્ત। ઇજાગ્રસ્ત ખેડૂતને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે। 11 કેવીનો ચાલુ વીજ વાયર ટ્રેક્ટર પર પડતા ટાયરમાં આગ લાગી। આગને બુજાવવા જતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો। પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતના પરિવારમાં રોષ। સુરેન્દ્રનગરના વઢવાડમાં ચણાની ખરીદ કેન્દ્ર શરૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ બંધ કરી દેવાતા વિવાદ। હાલ કુલ રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પૈકીના 25% જ ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરાતા ખેડૂતો નારાજ। ખરીદ કેન્દ્રના મેનેજરે જણાવ્યું કે બારદાનના અભાવે ખરીદી બંધ કરાઈ। અમરેલીમાં પીપાવાવ રિલાયન્સ ડિફેન્સ કંપનીના બીએમએસ માર્ગ પર સિંહોનું ટોળું આવી ચડ્યું। શિકારની શોધમાં 5 સિંહનું ટોળું આવી ચડ્યું। પીપાવાવ વિસ્તારમાં સિંહોના મોટા પ્રમાણમાં વસવાટ। સુરતમાં ઉમરા પોલીસના સજેશન બોક્સથી હની ટ્રેપનો ગુનો ઉકેલાયો છે। અડાજણના વેપારીને 4 લોકોએ હની ટ્રેપનો શિકાર બનાવ્યો। હોલસેલમાં સાડી ખરીદવાના બહાને બોલાવી પડાવ્યા રૂપિયા। હની ટ્રેપ કરનાર 4માંથી 1 પોલીસ જવાન નીકળ્યો। નવસારીમાં જલાલપુરના પરુજણ ગામમાં ફાર્મ હાઉસ બન્યું આઈપીએલ સટ્ટાનું કેન્દ્ર। મરોલી પોલીસે ફાર્મ હાઉસમાં 10 દિવસથી આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સને ઝડપી પાડ્યા। મોબાઈલ અને અન્ય વસ્તુ વળી કુલ 6,67,000નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે ફરાર આરોપીની તપાસ શરૂ કરી। સુરતના કતારગામ વિસ્તારમાં યુવકની હત્યા। લલિતા ચોકડી પાસે દુકાનની બહાર એક યુવકની હત્યા। અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારી ઉતાર્યું મોતને ઘાટ। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરના નગવાડા ગામેથી ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપી ઝડપાયો। એસઓજી પોલીસે બાતમીના આધારે દેશી બંદૂક રાખતા આરોપીને ઝડપી પાડ્યો। આરોપી કોઈ ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી।
राजकोट में 150 फूट रिंग रोड पर आरएमसी ना कचरो भरेला टीपर वन ना जिला में आग लागी। त्रण टीपर वन बळी ने खाक। मोड़ी रात्रे अगम्य कारणोसर आग लागी। फायर विभाग की टीमें आग पर मेळव्यो काबू। बोटादना अबेड़ा गेट पास मोड़ी रात्र मकान में आग लागी। मकान में रहता तमाम लोगों ने बचाव। फायर विभाग की टीमें आग पर मेळव्यो काबू। आग लागवानु कारण खबर। अमदावाद में क्राइम ब्रांचे वाहनों चोरता बे शख्स ने झड़पी पाड़िया। रूपया 16,70,000 की कीमत 26 जेटला वाहनों की चोरी ना भेद उकेलाया। आरोपी डुप्लीकेट चावी वड़े वाहनों चोरी तेने वेची देता था। वडोदरा में बनावटी चलनी नोटो साथ किसम ने बाड़ी पुलिस झड़पियों। सोमा तलाव चार रस्ता नजीक शंकास्पद हिलचाल और आटा फेरा की शंकाए पुलिस आरोपी ने झड़पियों। रूपया 200 दर की 61 बोगस नोटो जप्त। आरोपी मूल बिहार और हाल सूरत डिंडोली वतनी। भूज एलसीबीए बनावटी आरसी बुक बनावनार त्रण शख्स ने झड़पया। प्राथमिक तपास में 18 जेटली बनावटी आरसी बुक बनावी होवानुं सामे आव्युं। नव आरसी बुक सहित कॉम्प्यूटर प्रिंटर सहित मुद्दामाल कब्जे कर्यो। दक्षिण गुजरात में 26 गुनाओं ने अंजाम आपनार 8 वर्षथी फरार चिकलीगर गैंगनो सभ्य सकंजामा। सूरत शहर पीसीबीए वोन्टेड चिकलीगर गैंगना मुख्य सभ्य जनरल सिंह की धरपकड़ करी। पूछपरछ में आरोपीए तमाम गुना की कबूलात करी। आरोपी वर्ष 2014 नास्तो फरतो हतो। वलसाड उमरगाम थेली युवक की हत्या आरोपी झड़पायो। अगाउना झगड़ा की अदावत राखी हत्या कर्या खुलासो। हाल पुलिस आरोपी की वधु पूछपरछ करी। कोई अन्य संडोवणी है कि केम ते अंगे तपास आदरी। मोरबीना दलवाड़ी सर्कल पास 31 मार्चे थेल 1,20,00,000 की लूंटनो उकेलायो भेद। आंगड़िया पेटीनु पार्सल लूंटी फरार थया हता 6 आरोपी। पुलिस 3 आरोपी ने झड़पी। 79,74,000 रोकड़ 1 कार और 1 मोबाइल करो कब्जे। अमरेलीना लीलियाना बवाड़ी गामे जयराज नामना व्यक्ति की हत्या। आरोपीए छरीना घा मारी हत्या करी। आरोपीए पुरावानो नाश कर्यो होवानुं पण खुल्यू। बीजी तरफ पुलिसे मीडियाकर्मीओने कवरेज करता अटकावता पुलिसनी कामगीरी सामे उठ्या सवाल। गुजरात मध्यप्रदेश बॉर्डर पर आवेला दाहोदना पिटोल नजीक डामर भरेलू टैंकर पलट्यू। टैंकर चालके स्टीयरिंग पर काबू गुमावता सर्जायो अकस्मात। रोड पर गरम डामर पथराता इंदौर अमदावाद नेशनल हाईवे वाहन व्यवहार खोरवायो। 2-3 किलोमीटर लांबो ट्राफिक दूर करने स्थानिक पुलिसे जोतराय। खेड़ा पुलिस आतरसुंबा पास पोल्ट्री फार्म में रेड करी। जलोया सीम विस्तार में विदेशी दारू झड़पियों। भारत बनावट की अलग अलग ब्रांडों झड़पियों विदेशी दारू। खेड़ा पुलिस मुख्य बुटलेगर विरल परिख की धरपकड़ करी। सूरत उमरा विस्तार में रूपया 20,00,000 की चोरी केस में उमरा पुलिस रूपया 12,00,000 रोकड़ की रिकवरी करी। वॉचमेने चोरी ने अंजाम आप बाद चोरी 12,00,000 भाई ने आप। पुलिस आरोपी भाई की धरपकड़ कर 12,00,000 रोकड़ कब्जे करी। फरार वॉचमैन ने शोधवा पुलिस तपास हाथ धरी।